એક તરફ રોજગારીની તકોની વાત કરવામાં આવી રહી છે અને બીજી તરફ અમે અત્યારે વિડીયો દર્શાવી રહ્યા છે ન્યૂઝ ચેનલ બાકે જે લોકોની ભીડ છે, જે યુવા વર્ગ છે આજે નોકરી મેળવવા માટે લાઇનોમાં ઊભું રહ્યું છે અને એટલી લાંબી ભીડ લોકોની જોવા મળી રહી છે. એટલે એક તરફ રોજગારીની વાતો અને બીજી તરફ આ બેરોજગારીનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. બેન, ખાસ કરીને જોવા જઈએ ને તો ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે બજેટોમાં બેન મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. તમે પોસ્ટર બેનરોમાં જોયું હશે કે અમે ગુજરાતના યુવાનોને રોજગારી આપીએ છીએ, પણ ગુજરાતની નરી વાસ્તવિકતા અને કડવી વાસ્તવિકતા જે અત્યારે તમારે વિઝ્યુઅલમાં દેખાઈ રહી છે ને એ છે કે ગુજરાતનો યુવાન આજે બેરોજગાર છે, બેકાર છે અને પોતાની કહી શકાય કે રોજગાર રૂપી દીવો પોતાના ઘરમાં થાય, એટલે કે જે ઘરનો અંધકાર છે એ અંધકાર રોજગાર રૂપીથી દીવો થાય, એ પછી કાયમી હોય, સરકારી હોય, અર્ધ સરકારી હોય કે પછી ખાનગી કોઈ પણ પ્રકારની રોજગારી હોય, એ રોજગારી મેળવવા માટે રંખી રહ્યો છે અને એ રોજગારીથી એ પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે. આ રોજગાર વાંચુક લોકો છે અત્યારે, જે આ લોકો અત્યારે લાઈન લગાવી રહ્યા છે ને એ રોજગાર વાંચુકો છે અને સરકાર જે દાવા કરી રહી છે ને બધા જ દાવાઓ પોકળ છે. સરકારે બેન આ વખતે બજેટમાં 15 લાખ લોકોને રોજગારી આપવાનો વાદો કર્યો હતો, આ વખતે હમણાં બીજું બજેટ આવી જશે, પરંતુ હજી સુધી કેટલા લોકોને રોજગારી આપી એનો કોઈ જ એમાં હિસાબ હજી સુધી બેન મેળ્યો નથી. એટલે રોજગારીના દાવાઓ, વાયદાઓ જે પણ થાય છે તે બધા જ પોકળ વાયદાઓ છે અને જે વાસ્તવિક રીતે ધરાતલ ઉપર બેન જોવા જઈએ તો જમીની સ્તર ઉપર એ રોજગારી આપવામાં સંપૂર્ણ રીતે આ સરકાર નિષ્ફળ સાબિત થઈ છે બેન. આ એનું જીતું અને જાગતું ઉદાહરણ છે બેન. યુવરાજ, એટલે આપ માનો છો કે આપણા રાજ્યમાં રોજગારીની તકો યુવાઓને નથી મળી રહી અને એનું જ આ ચિત્ર જોવા મળી રહ્યું છે? બેન, જો રોજગારીની તકો મળતી હોત ને બેન તો સૌથી વધારે આખા ભારતની અંદર જોવા જાવ ને તો દેશ અને દેહ છોડવામાં ગુજરાત અગ્રેસર ન હોત. આજે દેશ અને દેહ બંને છોડવામાં ગુજરાત અગ્રેસર છે. અને રોજગારીની વાત બેન તમને કહું, સ્થાનિક રોજગારીમાં બેન પ્રાવધાન છે કે કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટ સંસ્થાઓ, ધારો કે અંકલેશ્વરની વાત છે, ભરૂચની વાત છે, તો બેન જોવા જઈએ તો સ્થાનિક લોકોને જે રોજગારી આપવાની હોય ને તો 80% સ્થાનિક લોકોને પ્રાવધાન આપવાની વાત છે, પરંતુ આપણે બેન સ્થાનિક લોકોને પ્રાવધાન આપતા જ નથી. આપણે સ્થાનિક લોકોને જે ખરેખર મહત્વ આપવું જોઈએ એ સ્થાનિક રોજગારી આપવામાં પણ આપણે નિષ્ફળ સાબિત થયા છીએ. અત્યારે કેવાય ને બેન કે ભાઈ કામધેનું ને ન મળે, ઘાસનું એક સૂકું તણકલું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે, આ એના જેવી વાત છે. કારણ કે જે આખલાઓ છે ને એ ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં જે બેઠેલા જે લોકો જે ખરેખર રોજગારી આપવી જોઈએ તેને કારણે એક નવસર્જન થઈ શકે, પરંતુ એ નવસર્જન થતું જ નથી. એટલે નરી વાસ્તવિકતા અત્યારે તમે તમારા જે દ્રશ્યો અત્યારે જે ચાલી રહ્યા છે એમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે લોકો અત્યારે બેન લાઈન લગાવે છે રોજગારી મેળવવા માટે, કારણ કે રોજગારથી પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે, પોતાનું ઘર ચલાવવા માંગે છે. આજે બેન જે આ રોજગારી મેળવવા માટે આવ્યો છે ને એ કોઈ એમપી એમએલએ કે કોર્પોરેટરનો દીકરો નહીં હોય, અહીંયા સામાન્ય વર્ગનો ગરીબ હતો તો મધ્યમ વર્ગનો દીકરો કે દીકરી હશે કે જે રોજગારી મેળવવા માટે આવ્યું છે, તે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા